नमस्कार विद्यार्थी मित्रों, काव्यनी आ सीरीजनी अंदर आपणे काव्य नंबर 9 आजे चर्चा करीशुं। आनी पहेला आपणे काव्य नंबर 1, 3, 5, 7 नी चर्चा छे ए वीडियो लेक्चर द्वारा पूरी करी छे, जे तमने संपूर्ण रीते समझाई गई छे। आजे आपणे काव्य नंबर 9 माधवनी दीठो छे क्यांय, एनी आजे आपणे वात छे ए करवाना छे के काव्य नंबर 9 माधव ने दीठो छे क्यांय। उर्मी गीत साहित्य प्रकार पूछवामां आवे तो उर्मी गीत, अने रचयिता छे हरिंद्र दवे। याद राखजो हरिंद्र जयंतीलाल दवे आખું એનું નામ છે, હરિન્દ્ર જયંતીલાલ દવે, અને વતન છે ખંભરા, કચ્છ, કચ્છના છે। વ્યવસાય પત્રકાર હતા, કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ વિવિધ ક્ષેત્રમાં એમનું ખેડાણ છે। એમની વિવિધ રચનાઓ જોવી તો આસવ, મૌન, સૂર્યોપનિષેદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે। આટલા એના કાવ્ય સંગ્રહ છે, આપણે યોગ્ય જોડકાઓ મને એમાં પૂછાઈ શકે। તેઓ મુખ્યત્વે કવિ, તેમના ગીતનું માધુર્ય ધ્યાન ખેંચે છે। અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। આટલી એમની નવલકથાઓ પણ રહેલી છે। તો લેખકે અહીં કૃષ્ણ વિરહનું કાવ્ય છે એ રજૂ કરેલું છે, પરંતુ અહીંયા કૃષ્ણ વિરહ દેખાડેલો છે। કૃષ્ણના વિરહમાં દુઃખી છે, પણ અહીંયા કૃષ્ણ વિરહમાં દુઃખી ગોપીઓ નથી, પરંતુ એક વાંસળીનો સૂર છે એ કૃષ્ણના વિરહની અંદર દુઃખી છે અહીંયા દર્શાવવામાં આવેલો છે। અને આ સૂર છે એ બધી જ જગ્યાએ શ્રીકૃષ્ણ ભગવાનને ગોતવાનો પ્રયત્ન કરે છે। ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે। નોખું પડવા પાછળનું કારણ એક જ છે કે મોટે ભાગે કૃષ્ણ વિરહ છે એ ગોપીઓ, રાધા વિશે જ આલેખાયેલું હોય, પણ અહીંયા લેખકે વાંસળીના સૂરને છે એ કૃષ્ણ વિરહમાં દર્શાવેલો છે। વાંસળીએ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, અવિનાભાવી રીતે જોડાયેલી, એટલે કોઈ દિવસ અલગ ન થાય તે રીતે, પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે, જે દર્શાવે છે કે કાવ્યની અંદર વિરહતા દર્શાવેલી છે। વાંસળીનો સુર કૃષ્ણને શોધતો હોય છે, એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો, કદંબનું વૃક્ષ, યમુનાનો ઘાટ, રાધા, મોરપીચ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે। સરસ મજાનું કાવ્યાત્મક વિનિયોગ આ બધાનો કરેલો છે। ખરેખર કવિનું સામર્થ્ય જ એ બધું હોય છે કે એમાં દર્શાવેલી બાબતોને કાવ્યાત્મક ઢંગ સાથે જોડી દેવી। બાળકૃષ્ણના જીવન પ્રસંગ, યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી દર્શાવેલી છે, ચાંદની સાથે રાતરાણી, મોરપીચ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે। કૃષ્ણથી વિખૂટો પડવાથી પડવાથી શરૂ થતા ગીતના અને જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે। સૂર છે એ દરેક જણાને પૂછવાનો પ્રયત્ન કરે છે, બધા જ તત્વો નિર્જીવ અને સજીવ બધા જ તત્વોને એ આતુરતાથી પૂછે છે કે માધવને દીઠો છે ક્યાંય। પ્રશ્નાર્થ સાથે જ કાવ્ય છે એ શરૂ થાય છે। કાવ્ય નંબર 9 માધવને દીઠો છે ક્યાંય, ઉર્મી ગીત હરિન્દ્ર દવે। વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય, મારગની ધૂળની ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે કે। સરસ મજાની ભાવપૂર્ણ પંક્તિઓ છે એ લેખકે રજૂ કરી છે કે વાંસળીથી વિખૂટો, વિખૂટું થવું એટલે છૂટું પડવું,
વાંસળીમાંથી છૂટો પડેલો સૂર છે એ કદમની છાયા અને માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે ભાઈ મારા માધવને કઈ દીઠો. અહીંયા આગળ સૂર એટલે વાંસળીનો સૂર, ઢૂંઢે એટલે ગોતે, શોધ કરે, કદમ તો શ્રીકૃષ્ણ ભગવાન જેના ઉપર બેસીને વાંસળી વગાડતા તે વૃક્ષ, અને અહીંયા દર્શાવ્યું છે કે માર્ગની ધૂળને, માર્ગ એટલે રસ્તો, રસ્તાની ધૂળને છે એ ઢંઢોળવું એટલે વીખવું, એને પૂછે છે કે ભાઈ તારા ઉપર તો ચરણ રજ કૃષ્ણના પડ્યા હોય ને, તો તને તો ખ્યાલ જ હોય કે કૃષ્ણ ક્યાં છે. એટલે એને પણ એ પૂછે છે મારા માધવને દીઠો છે કે, પણ ન્યા પણ એને કોઈ જાતનો જવાબ મળતો નથી. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કાં ઉદાસ. ત્યારે છે એ વાંસળીનો સૂર છે એ વધારે ઉદાસ બને છે. શું કામ ઉદાસ બને છે? કારણ કે યમુનાના વેણ છે એ પણ મૂંગા છે. માર્ગની ધૂળને પૂછ્યા પછી યમુનાના વહેણ, વહેણ એટલે પાણીનો પ્રવાહ, એને પૂછે છે કે તમે ક્યાં માધવને જોયો, અને રાધાની આંખ છે એ પણ ઉદાસ છે. એટલે સૂરને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે આ કોઈએ જોયો નથી. અને ત્યારે તે વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે, એમાં સરસ મજાનો પવનની લહેરખી આવે છે ઉમંગથી ભરેલી હોય, તો ત્યારે એને વ્યાકુળતા આવી જાય છે કે રાધાની આંખ છે એ ઉદાસ છે, યમુનાના વહેણ છે એ મૂંગા છે, તો આ કોઈ માધવને જોયો જ નહીં હોય. અને સરતી આ સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય. પાગલ બનેલી રાત છે એ રાતના અંદર રાતરાણીના ફૂલ છે ખીલેલા છે, અને એના ઉપર સરસ મજાની ઝાકળ છે એ વેરાયેલી છે. એટલે કવિએ સરસ મજાની આ બધાનું સાયુજ્ય છે એ જોડ્યું કે માધવને દીઠો છે કે, સૂર છે એ આ બધાને પૂછે છે, અને હવે વધારે વ્યાકુળ બની જાય છે કારણ કે યમુનાના વેણ મૂંગા, રાધાની આંખ ઉદાસ છે, અને પવનની લહેર ખીજાય છે, રાતરાણીને પણ જોવે છે એ પણ ઝાકળથી નહીં છે, એટલે એને ક્યાંય માધવ હજી દેખાતો નથી. ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે, સાચું શું સુવાળા રંગ. જો કદાચ ભગવાન શ્રી કૃષ્ણના માથા ઉપર જે મોરપીછ છે એ મોરપીછ ઉડીને આવે તો એને પણ અમે તો સાચવશું સુવાળા રંગ. મોરપીછના સરસ મજાના રંગ હોય છે, તો કહે છે કે અમે એને સાચવીને રાખશું. હું કામ? તો કે એને ભગવાનના મસ્તક ઉપર સ્થાન છે, પ્રાપ્ત થયેલું છે, એટલે અમે એને કૃષ્ણ માનીને સાચવી રાખશું. માધવને દીઠો છે ક્યાંય એને માધવ છે એ જોવા મળતો નથી. એટલે વ્યાકુળ વધતા વધતી જાય છે એની, કે કૃષ્ણ વિરહમાં તડપતા સૂર્ય કૃષ્ણને શોધવા આદરી છે. બાળકૃષ્ણ સાથે જોડાયેલ તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો ક્યાં એવા પ્રશ્ન પૂછે છે, અને ખાતરી કરે કે કૃષ્ણે ક્યાંયથી તો મળશે. પાછો જો સૂરને એક ખ્યાલ છે કે કૃષ્ણ છે એને ક્યાંકથી તો મળશે, એટલો એને વિશ્વાસ છે કે ભલે મને અત્યારે ન મળે પણ હું શોધ કરીશ તો મને ક્યાંક તો મળશે જ તે. એમ કવિનું પણ અહીંયા કહેવું એવું છે કે જે ભક્તિમય વાતાવરણની અંદર લીન વ્યક્તિઓ છે, ભગવાન એટલે કે કુદરત એને મદદરૂપ થતું જ હોય છે, પણ વિદ્યાર્થીઓ અહીં એ જ જોવાનું છે કે આપણે તે એક લગન સાથે, આપણા કામ સાથે સતત જોડાયેલા રહેવી તો આપણને એમાં અવશ્ય સફળતા મળે જ છે. એ આ સૂર દ્વારા આપણને સમજવા મળે છે કે કોઈ કામ પાછળ આપણે પડી જાવી કોઈ અઘરી વસ્તુ છે જ નહીં, માત્ર આપણે શીખવા માટે તૈયાર નથી થતા એટલે આપણને અઘરું લાગે છે, બાકી બધું સહેલું જ છે. તો અહીંયા એ રજૂ કરે છે કે જો સૂરને એટલો ખ્યાલ છે કે એને માધવ ક્યાંક તો મળશે જ તે, ભલે ત્યારે ધૂળ છે ન્યાથી ન મળ્યો, યમુનાના વહેણ પાસેથી એને જવાબ ન મળ્યો, રાધાની આંખ પાસેથી એને જવાબ ન મળ્યો, પણ એને ખ્યાલ છે કે ક્યાંક તો માધવ મળશે જ તે.
એવો પ્રશ્ન પૂછે છે અને ખાતરી છે કે કૃષ્ણને ક્યાંકથી મળશે એટલે સૌપ્રથમ કૃષ્ણ ચરણરજથી પવિત્ર થયેલી મહારગની ધૂળને પૂછે છે. ત્યાર પછી કોઈ જવાબ ન મળતા યમુનાના વહેણ પાસે જાય છે. ત્યાં પણ એને યમુનાના વહેણ મૂંગા જોયા. રાધાની આંખ પણ ઉદાસ છે, પવનની લહેરખી જાય છે અને પગલાના સ્પર્શથી રાતરાણીના ત્યાં પણ એને માધવ નથી મળતો. હવે એની આતુરતા છે એ ધીમે ધીમે વધતી જાય છે. એટલે કહે છે કે મારી તે મુરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક, જળમાં તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય. કહે છે કે મારી તે મુરલી છે એના આભની અંદર ઉગે છે એક શામના તે નામનો મયંક. મયંક એટલે ચંદ્ર, મયંક એટલે ચંદ્ર. હવે સૂરને એટલો ખ્યાલ આવી ગયો છે કે જે મુરલી છે એની અંદર જે ચંદ્ર ઉગે છે એ ચંદ્ર એટલે કોણ? તો કે કૃષ્ણ. અને એનું તેજ છે એ જળની અંદર, યમુનાના પાણીની અંદર રેલાય છે કે મને એમ લાગે છે કે પાતાળે મારા હરિ છે એ બેઠાલા છે. આમ વાસળી છે એ એની ઉત્કંઠા અહીંયા પૂર્ણ થાય છે કે એના સૂરમાં એક આશાનું કિરણ જાગ્યું. સૂરને પોતાની મુરલીના આભમાં કૃષ્ણ નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હરિવર પરખાય છે. અહીં સૂર્યની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન થાય છે. તો વરસાદની મોસમમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવેલું છે. ખાસ ધ્યાન રાખજો, યાદ રાખવાનું છે કે હરિ છે એ આવી રીતે લખાશે. ઘણી વખત વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે હરિ આમ લખી નાખવી તો હું ફેર પડી જાય સાહેબ, પણ આ હરિ લખો તો એનો મતલબ થાય વાંદરો. અને જો તમે આવી રીતે હરિ લખો તો એનો મતલબ થાય ભગવાન વિષ્ણુ. એટલે ઘણી વખત બે જ શબ્દો આપણને એમ થાય કે એક હ્રસ્વ દીર્ઘમાં હું ફેર પડી જાય, પણ ઘણો મોટો ફેર છે એ પડી જાય. તો આપણે એ પણ બાબતને ધ્યાનમાં રાખશું. ત્યાર પછી આપણે શબ્દ જોઈએ તો વિખૂટું એટલે અલગ અથવા જુદું પડેલું, સૂર એટલે સ્વર અવાજ, કદમ તો એક વૃક્ષનું નામ છે, લહેરખી તો પવનની લહેર, વિભાવરી એટલે રાત્રિ અથવા નિશા, ઉજાસ તો અજવાળું, પરખાય તો ઓળખાય, માધવ એટલે કૃષ્ણ, મયંક એટલે ચંદ્ર. તો આ હતા શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો. ત્યાર પછી જોઈએ આપણે તો તળપદાર શબ્દ એક જ છે, માર્ગ તો કે માર્ગ, રસ્તો, પથ. વિરુદ્ધાર્થી શબ્દ, સાંજ તો સવાર, ઉજાસ તો અંધકાર. તો અહીંયા શબ્દ સમજૂતી છે એ પણ આપણી પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે વિડીયો લેક્ચર છે એ અહીંયા સમાપ્ત કરશું. માધવને દીઠો છે ક્યાંય, જે હરીન્દ્ર દવે રચિત કાવ્ય છે અહીંયા પૂરું થાય છે. આગળના વિડીયોમાં હવે આપણે કાવ્ય નંબર 11 છે એ મૂકશું. તો યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ લખજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ જરૂરથી લખજો કે આ વિષય ઉપર સમજણ ન પડી, આ શબ્દ સમજણ ન પડી, તો એનો આન્સર પણ તમને છે એ મળી જશે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.